समग्र गुजरात में देशी गोड़ उत्पादन गीर सोमनाथ जिल्ला में थाय छे। खास करीने तालाड़ा कोडीनार अने उना तालुका में उत्कृष्ट गोड़ बने छे। गीर सोमनाथ जिल्ला में गोड़ बनावता राड़ाओने कारणे खेडूतो में भारे निराशा जोवा मळी हती। गीरनो गोड़ केमिकल वगरनो बनतो होय छे अने अति उत्तम क्वालिटीनो गोड़ होय छे। केमिकल युक्त गोड़ खावाथी गळामां खरेड़ी पड़े अने शारीरिक नुकसान पण भोगवुं पड़े छे। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ગોળના રાડાઓની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો છે। ફેક્ટરીઓ બંધ થતા અહીંના ખેડૂતોએ 100 જેટલા ગોળના રાડાઓ ધમધમતા કરી પોતાની અને અન્ય ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કર્યું છે। જો કે ખેડૂતોએ ગોળના રાડાઓ બનાવી શેરડી પીલવાનું શરૂ તો કર્યું છે, પરંતુ અન્ય રાજ્યોનો અખાદ્ય ગોળ રાજ્યમાં ગેરકાનૂની રીતે ઘુસાડાતો હોવાને કારણે ગોળના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે, જેને કારણે શેરડીના ભાવ તળિયે ગયા છે। ગીરનો ગોળ કેમિકલ વગરનો બનતો હોય છે અને અતિ ઉત્તમ ક્વોલિટીનો ગોળ બને છે। કેમિકલ યુક્ત ગોળ ખાવાથી ગળામાં ખરેડી પડે અને શારીરિક નુકસાન પણ ભોગવવું પડે છે। કઈ શેરડીનું ઉત્પાદન છે એ બધી શેરડીનો ગોળમાં વપરાશ થાય છે। અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 200-250 જેટલા રાબડા ચાલુ થયા છે, એમાં ખાસ કરીને કોડીનાર એરિયામાં 150 રાબડા જેવો છે અને બાકીના તાલાલા ઉના બધા તેને 100 રાબડા જેવું અત્યારે ક્રશિંગ ચાલુ થયું છે। એક રાબડો યુનિટ ચાલુ કરવા માટે 4 રાજ્યનો જ્યારે મજૂર ભેળા થાય ત્યારે જે ગોળ યુનિટ ચાલુ થઈ શકે છે એવી પરિસ્થિતિ છે। સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે રાબડાવાળા ખેડૂતોની છે। ખેડૂતોની શેરડી પરિપક્વ થઈ ગઈ છે, બહારના રાજ્યોના મજૂર પૂરા મળતા નથી। ગુજરાતમાં તો પૂરા મજૂર નથી જ, બહારના રાજ્યમાંથી જે કટાઈવાળા મજૂર મહારાષ્ટ્રથી આવતા હતા એ પણ કોરોનાને લીધે આ વખતે ઓછા આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા કોડીનારમમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે, જેને કારણે અહીં 3 સુગર મિલ એક સમયે ધમધમતી હતી, જો કે તમામ સુગર મિલો હાલ બંધ હાલતમાં છે। સુગર મિલો બંધ થતા ગીર પંથકમાં 100થી પણ વધારે રાડાઓ શરૂ થયા છે। રાડાઓ શરૂ થતા ખેડૂતો પોતાની શેરડી વેચી રહ્યા છે, પરંતુ ખેડૂતો શેરડીના ભાવને લઈ ખૂબ નિરાશ જોવા મળી રહ્યા છે। ખેડૂતોના કહેવા મુજબ 1 ટન શેરડીનો ભાવ હાલ 1,800 ચૂકવાયો છે। ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘો શેરડી પકવવામાં 15-20 હજારનો ખર્ચ લાગે છે અને 1 વર્ષનો સમય શેરડી પકવવામાં લાગે છે। શેરડીના ભાવ 3-4 હજાર ચૂકવાય તો જ ખેડૂતોને પરવડે તેમ છે। એક તરફ ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતો રાડા માલિકોની સિન્ડિકેટને આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ રાડા માલિકોનું કહેવું છે કે ગોળના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ગોળના ડબ્બે 150-200 રૂપિયા ભાવ ઘટ્યા છે। અમે ખેડૂતોને 2,200 રૂપિયા ભાવ આપવાની ઈચ્છા હતી, પરંતુ ગોળના ભાવ તૂટ્યા છે। અન્ય રાજ્યોનું અખાદ્ય ગોળ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘૂસી રહ્યો છે, જેને કારણે ગોળના ભાવ તૂટ્યા છે। શેરડી 1 વીઘામાંથી અત્યારે 20 ટન જેટલી ઉત્પન્ન થતી હોય છે, એટલે 2,000 રૂપિયા શેરડી જાય તો 40,000 મળે, પણ એની સામે ખેડૂતને 20-25 હજારનો ખર્ચો છે વાર્ષિક, એને પાણી પાવું, એમાં ખાતર નાખવા, એને પહેલાં ખેડવાનો, પછી એમાં એને રોપણી કરવાની, એમાં ખાતર નાખવાનું અને તૈયાર કરવાનો, 1 વર્ષમાં 20-25 હજારનો ખર્ચો છે પાક તૈયાર કરવામાં, એટલે ખેડૂતને કાંઈ એમાં પોષણ ભાવ નથી મળતા અને ખેડૂત દુઃખી છે। કોરોનાની ઇફેક્ટ અત્યારે રાબડા ઉપર પણ છે, ખેડૂતોની શેરડી અત્યારે બગડવા માંડી છે અને કટાઈ વાંકે એટલે શેરડી કાટતી નથી, કપાઈ નથી શકતી, એટલે ક્રશિંગ ઓછું થાય છે અને ઓછું ક્રશિંગ હોવાથી ઉત્પાદન પણ ઓછું છે, છતાં પણ બહારના રાજ્યોમાંથી યુપી અને મહારાષ્ટ્રમાંથી એટલો બધી ગોળ આવે છે કે અહીંયાના ગોળની આખી બજાર બિહાડી દીધી છે। અત્યારે 500થી લઈને 515-510 રૂપિયા સુધીમાં લાલ ગોળનો વેપાર થાય છે, 550-550 થી લઈને 60 સુધી સફેદ ગોળ નંબર 1 ગોળનો વેપાર થાય છે પીળા ગોળનો। દેશી શુદ્ધ ગોળ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે। ખેડૂતના ખેતરમાંથી શેરડીને કાપી લાવ્યા બાદ તેનું પિલાણ કરી તેનો રસ બનાવાય છે અને ત્યારબાદ તે રસને અનેક ડિગ્રી ટેમ્પરેચર ગરમ કરી ઘટ્ટ કરવામાં આવે છે, જેને શુદ્ધ અને લિજ્જતદાર બનાવવા માટે કુદરતી વનસ્પતિ ભીંડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે। ગીરનો ગોળ ઉત્કૃષ્ટ કક્ષાનો બને છે, ગીરની ધરતીમાં જ અદ્ભુત તાકાત છે। અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે। ગીરના ગોળમાંથી આયર્ન, વિટામિન, ગ્લુકોઝ, કેલ્શિયમ સહિત જીવનરક્ષક અનેક ઘટકો મળી રહ્યા છે। આયુર્વેદિક અને ઔષધિઓમાં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને શિયાળામાં ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી વર્ષ આખું શરીર તંદુરસ્ત રહે છે। ગીરનો ગોળ છે ખાવા માટે ખૂબ પ્રખ્યાત છે, એની પ્રોસેસ એકદમ સિમ્પલ, ખેડૂતો પોતાના ખેતરની અંદરથી
શેરડી મજૂરો મારફત કટિંગ કરાવી ગોળ બનાવવા માટે ચિચોડામાં પીલી અને તેનો રસ કાઢવામાં આવે છે. રસ છે 5 તાવડાઓની અંદર પકાવવામાં આવે છે. પહેલા તાવડામાં નીચા તાપમાને અને છેલ્લા તાવડામાં થોડા ઊંચા તાપમાને. એમાં માત્ર એને સફાઈ માટે ભીંડીનો રસ ઉમેરવામાં આવે છે. આ સિવાય બીજું કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી. એટલા માટે જ ગીરનો ગોળ છે ખૂબ પ્રખ્યાત છે. અને જેમ ગીરની કેરી વખણાય છે, ગીરના સિંહ વખણાય છે, એમ આ ગીરનો ગોળ પણ ખૂબ વખણાય છે. ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.